गुजरात नो मुख्यमंत्री आपनो सन्मान करवा माटे तलसी रह्यो छे, सन्मान करवाने इच्छा का एक नवो वातावरण उभो करो। एक जमानो हतो कि कोई गाम में मुख्यमंत्री जाए ने तो अठवाडिया पहला गाम ना लोग भेगा थईने चर्चा करे, तैयारी करे, शेनी करे कि भाई आ मुख्यमंत्री आवाना छे तो शू मांगणी पत्र रजू करीशु, आवेदन पत्र क्यू आपीशु, पछी नक्की करे कि एम करो वेपारी महामंडल आ त्रण वस्तुओनी मांगणी करे, वकीलो आ बे वस्तुनी मांगणी करे, शिक्षकों आ पांच चीजों की मांग करे, बहनों आ दस चीजों की मांग करे, अने वारा फरती बधा हारे, अने मुख्यमंत्री आवता पहला छापा में बधा धजागरा बांध्या होय, अने गया पछी पण अठवाडिया सुधी धजागरा बांध्या होय, आवो ज चालतुं हतुं। मुख्यमंत्री आवे एटले लाइन लागी होय आवेदन पत्र आपनारी, पहली वार एवुं बन्युं छे कि राज्य में एवी सरकार छे कि लोको चेक आपवा माटे लाइन लगावे, સામે ચાલીને ચેક આપવા માટે, કન્યા કેળવણી માટે, દીકરીઓના શિક્ષણને માટે સામે ચાલીને લોકો ભાગીદારી કરવા લાગ્યા છે। એક વાતાવરણ બન્યું છે અને આ વાતાવરણ આવતીકાલના સમૃદ્ધ ગુજરાતની નિશાની છે, આવતીકાલના પ્રગતિશીલ ગુજરાતની નિશાની છે। પણ આજે જ્યારે ઉત્તર ગુજરાતની ધરતી પર આવ્યો છું ત્યારે અને હું ઉત્તર ગુજરાતનો સંતાન છું, એટલા માટે આ માટીમાં હું મોટો થયો છું, એની ધૂળ ખાઈને હું મોટો થયો છું, જેમાં ધરતી હું મારા પર ઋણ છે એમાં ધરતી પર મારો અધિકાર છે। મારા અહીંના નાગરિક ભાઈઓ બહેનોને, પ્રત્યેક મા બાપને એક દર્દ ભરી અપીલ કરી, હજુ પણ ઉત્તર ગુજરાતમાં દીકરાઓ જે જન્મે છે એની સામે દીકરીઓના જન્મવાની સંખ્યા ખૂબ ઓછી છે। થોડા સમય પહેલા 1000 દીકરાઓ જન્મતા હતા તો 800 જેટલી દીકરીઓ જન્મતી હતી, 200 નો ગેપ હતો, 200। આપ વિચાર કરો સંસાર ચાલશે કે નહીં? 1000 દીકરા હોય, 800 દીકરીઓ હોય, સમાજ જીવન કેટલું તૂટી પડશે, સમાજ જીવન કેવો વેરઘેર થઈ જશે। એ પરિસ્થિતિ સુધારવા માટે બેટી બચાવનું આપણે આંદોલન ચલાવ્યું અને બેટી બચાવના આંદોલનને કારણે 800 થી વધીને લગભગ 875 સુધી આપણે પહોંચ્યા છીએ। 1000 ની સામે 875 દીકરીઓ હવે જન્મવા લાગી। આ મહેનત ચાલુ રાખીશું, જાગૃતિ રાખીશું, ભ્રૂણ હત્યાનું પાપ નહીં થવા દઈએ, માતાના પેટમાં દીકરીઓને મારી નાખવાના ખૂની કારસા બંધ કરી દઈશું તો જોત જોતામાં 1000 દીકરીઓની સામે 1000 દીકરીઓ અને 1000 દીકરા સરખા થઈ જશે। પણ હજુ ઉત્તર ગુજરાતમાં એમાં થોડી કમી દેખાય છે। મારી ઉત્તર ગુજરાતના જાગૃત નાગરિકોને વિનંતી, આ કલંકને મિટાવીએ, માના પેટમાં દીકરીઓને મારી નાખવાનું આ પાપ પેઢીઓ સુધી આપણને ઈશ્વર માફ નહીં કરે। 7-7 પેઢી સુધી ઈશ્વર તમને માફ નહીં કરે। માના ગર્ભમાં દીકરી છે એટલા માટે એને મોતે ઘાટ ઉતારવાની? હું ઉત્તર ગુજરાતના મિત્રોને કહું છું કે સ્વર્ણિમ જયંતિ નિમિત્તે કોઈ એક સંકલ્પ કરવાનો હોય તો આખું ઉત્તર ગુજરાત સંકલ્પ કરે કે અમારા કુટુંબમાં હવે ક્યારે દીકરીનો ગર્ભપાત નહીં કરે। સમાજની આ બુરાઈનો સામે લડવું પડે। આપણું ગુજરાત એવું હોઈ શકે જ નહીં કે જેમાં આ પ્રકારનો ભેદભાવ હોય, સૌને સમાન તક હોય, વિકાસ માટેનો અધિકાર હોય,
शक्ति प्रमाण एने सामर्थ्य प्रमाणे एने ज्यां पहोंचवू होय एनो मार्ग मोकळो होवो जोईए। आ सौने साथे लईने चालवानो प्रयास राज्य सरकार करे। 2010 मां गुजरात नी स्वर्णिम जयंती, गुजरात ने 50 वर्ष थाय। आ 50 वर्ष केवी रीते उजवाय? सामान्य रीते आ 50 वर्ष उजवानो कार्यक्रम अपना देश में थतो होय छे। अपनी देश आजादी 50 वर्ष थया केवी रीते उजवो तमने कोई खबर छे? अपनी आजादी 50 वर्ष थया એ કેવી રીતે ઉજવ્યા તમને કોઈને ખબર છે? કોઈને ખબર નથી। કેમ? તો દિલ્હીમાં સમારંભ થયો ને ફોટા પડાયા ને ટીવી પર આવી ગયો ને કોઈ પતી ગયું। મારે એવું નથી કરવું ભાઈ, ફોટા પડે કે ન પડે, મંચ ઉપર 2010 માં મોટો કાર્યક્રમ થાય કે ન થાય, મારે તો સ્વર્ણિમ જયંતિમાં 5.5 કરોડ ગુજરાતીઓ ને ભાગીદાર બનાવ। તમે આપણા કુટુંબમાં પણ જોયું હશે કે દિવાળી આવવાની હોય તો સમજદાર માં હોય, જાગૃત પરિવાર હોય તો કેવું કરે? દિવાળી નિમિત્તે ઘર કેવું આમ ચોખ્ખું ચણક કરી નાખે કે ચલો ભાઈ માતાજી પધરાવવાના છે, નવરાત્રી આવવાની છે, જરા ઘરની સફાઈ કરો। એના પહેલા એમ કે ગણેશજી આવવાના છે, પધરાવવાના છે, ચલો ઘરની સફાઈ કરો। દિવાળી આવવાની છે, ચલો વાસણ વાસણ આમ ચકચકાટ કરીને મૂકો, જરા નવા પડદા બનાવી દો, જરા બારી બારણા જરા સરખા કરાવી દો, કઈ નાની મોટી વસ્તુ ઘરમાં ખરીદવાની તો ખરીદી લો। દિવાળી નિમિત્તે આપણે કરતા હોઈએ છે ને બધું, એ બધું કઈ દિવાળીના દિવસે જ વાપરતા હોઈએ છે, દિવાળી પછી પણ વાપરતા હોય છે, પણ દિવાળીને નિમિત્ત બનાવીને ઘરમાં 2-4 સારી ચીજો કરી લેતા હોય। अरे घर में दीकरो के दीकरी ना लग्न हो तो समझदार माँ बाप शू करे? चलो भाई दीकरा ना लग्न बजा कपड़ा नवा सीवड़ाई दिया, केम के रोना नोता हता कपड़ा घर में, पर ये निमित्ते सारा कपड़ा बनी गया। स्कूटर हो जूनो तो चलो भाई नव स्कूटर लाई दो, दीकरा ना लग्न है। साइकिल जूनी हो तो चलो भाई नवी साइकिल लाई दो, दीकरा ना लग्न है। ये दीकरो साइकिल पर परणवा जवानो छे, पर ये बाना नी के साइकिल घर में आवी जाए नवी, एटला माटे साइकिल निमित्त बनाए। पैसा ना सदुपयोग करवा माटे घर में स्थायी वस्तु लावे। कोई कुटुंब ने पोसा तो चलो भाई फ्रीज लाइए, कोई के ना आवे नवी बहु घर में आवानी छे, वॉशिंग मशीन लावी दो भाई, नहीं तो भणेली गणेली बहु आवशे कपड़ा नहीं धोवे, अने कपड़ा धोवानुं कहीशु तो आपणे धोई नाखशे। एटले मित्रो कोई पण प्रसंग ने लईने आपणे परिवार जीवन में कई ने कई बसवाट कर लेता हो, वस्तु बसा लेता हो, कुटुंब में स्थायी भाव पैदा करता हो। अगर भाइयों बहनों घर नी अंदर कोई सारो प्रसंग होय एनो उपयोग घर नी सुखाकारी वधेना माटे करता होइए तो राज्य नो सारो प्रसंग होय तो राज्य नी सुखाकारी माटे पण आपणे बधाए एक डगलू चालीए तो राज्य क्यानु क्या पहुंची। मित्रों संकल्प ने एक तादाद हो, एक बार जो मानवी संकल्प करे तो ये संकल्प करीने धार्या परिणाम लावी शकाय छे। अरे घणी वार कोके आपणने आशीर्वाद आप्या होय एनी तादाद करता आपणे लीधेला संकल्पनी तादाद वधारे होय छे। कोई वार कोके आपणने सद्बुद्धिना वचन कह्या होय એ સદબુદ્ધિના વચનોનું પાલન કરીએ એની જે તાકાત હોય છે એના કરતા આપણી પોતાની સદબુદ્ધિથી કરેલો એક નિર્ણય અનેક ગણી તાકાત વાળો હોય છે। અરે દુનિયાનો ઇતિહાસ કહે છે એક એક સંકલ્પ કરીને પણ માનવીય કા ઇતિહાસ બદલી નાખ્યા છે। તો વ્યક્તિના જીવનમાં સંકલ્પ કેટલી તાકાત કરતો હોય છે। આપણી ગુજરાતની ધરતી પર જન્મેલા पूज्य महात्मा गांधी